પુણ્ય જાગી ગયું, દાદા મળ્યા, દાદા કેવા એમનું મનનું હરણ કરે એવા મળ્યા. શું થયું? મનનું હરણ કરે નહી તો દાડો વરે નહી, કોઈ હંભાર જ નહીં. અને નહી તો હા સ્વભાવ એવો નહી ધ્યાન જ કર્યા કરે. આ તો ગમે એટલું બોલતા છે ને, પણ પેલું ધ્યાન દાદા મન દાદા મન અડે નહી. એટલે તમે તો ખરું કે ઘરનું આગું ઘણું કરી રાખ્યું. દાદા ના રસ્તા મરી ગયા, હવે તમે બહુ ભૂલ થાય ગયા. દાદા એકાએક વિચાર થઈ ગયો દાદા ને મળી આવી એમ, 15-20 દિવસ થઈ ગયા તે પછી વિચાર કરી નાખ્યો. શું કે છે? એકાએક વિચાર થયો દાદા ને મળી આવ્યા, 15-20 દિવસ થઈ ગયા. દાદાજી મુંબઈ છે એટલે મળી આવીએ. હોય નજીક હોય તો મળી જવું જ, કારણ ફરી ફરી તાલ ખાય નહીં. અને આ દેહ આ પરબોટો ઠેકાણો નહીં, આ પરબોટા કહેવાય, બધા પરબોટા કહેવાય ને, એમ ઠેકાણો નહીં. દાદા બધાને લઈને આવવાનો હતો, બધાને લઈને આવવાના હતા ઘેરમાંથી. ભાનુએ તમને જય સચ્ચિદાનંદ કેવડાયા છે. હા બરોબર, સારું થયું. બેને કહેજો કે સચ્ચિદાનંદ ગયા છે, દાદાના આશીર્વાદ છે તમે. અને તમારે ના આવે તો વધુ નહીં ગયા. એમાં દાદા વિઘ્ન આવી ગયેલો, મોટી બેબી કરી ને એને વચમાં બીમારી થઈ ગયેલી અને ખેંચ આવી ગયેલી, બચી ગયેલી જેમ તેમ. પછી એનો જમણો હાથ ભાગી ગયેલો, પાછી હમણાં 2-4 દિવસ પેલા રમતે રમતે પાછી પડી તે જ પાછો હાથ ભાગી ગયો છે. હાથ ભાગી કેમ થયો? હવે હારો છે, પાટો બંધાયો છે તે. અને પેલી નાની બેબી ને ગઈકાલે કમળો થઈ ગયો છે કઈક, એટલે બધું ઉપરા ઉપરી આવું થઈ ગયું સંજોગો, એટલે પછી નહીં અવાયું. સંજોગો બધે ગુંચાઈ જાય પછી, અને સંજોગો આવે ને વિકટ વિપરીતથી મન સમતા રાખે. એટલે છોકરાએ બી કહેલું કે દાદા ને આ કહે કે દાદા આશીર્વાદ આપજો. કહે દાદા ના આશીર્વાદ આપજો. બે છોકરા નામ લખતા જજો, નામ લખી કાગળ માં આપજો. કઈ ગયા મનુભાઈ? તમે નાના? હું નાનો. કેટલા નાના? 2-3 વર્ષ નાના. ખેતીવાડી ખરી ગામ માં? ના ખેતીવાડી નથી. નામે નહીં? ના જરા નહીં. કેવા પટેલ? કાછિયા પટેલ. કાછિયા પટેલ, કાછિયા પટેલ. હા પણ ખેતીવાડી નથી? ના નથી. એમ કે પેલી એ રાખી ખરી? રિક્ષા છે અમારી. કેટલી છે? 4 છે. બે ભાઈ નથી, 4 જ છે. બે ભાઈ ને બે ભાઈ ના બાબા ચાલો છે. હે? અમે બે ભાઈ ચલાવીએ ને અમારા બે બાબા છે તે ચલાવે. હા બહુ ભાવ છે. હા બરોબર છે. આ મનુભાઈ ને એ તો 12-12 વાગ્યા સુધી દાદા ના માટે કોઈ જરાક શંકા કરતું હોય તો આમ આમ જેવો થઈ જાય. ના તેથી અમે કહ્યું ને ફરી જતી વખતે એમાં જઈને જઈશું આપડે. જતી વખતે મેં કહ્યું અમે તો આમ ફરીને આવીશ. તમારે કામમાં અસર થાય. જો આવી વાત કરી. એ બેન નામ લખ્યા તો પછી થોડા વખત પછી તમારે આનંદ નો પાછી રહે. તમે પોતે સંત પુરુષો ને સત્પુરુષો ગણાશો. શું એટલે અમારી જરૂર નહીં રહેતી ને પછી? આ તો જ્યાંથી ઓવરડ્રાફ્ટ છે તમારા, જે બેંક ધીરે લીધું કઈ લેવા કઈ બાકી રાખ્યું નહીં. તો આ તો દાદા ને 1 રૂપિયો રહે એનું તો એટલો સુખો પાર ના રહે. પણ આ ઓવરડ્રાફ્ટ ના હોય તો પણ ઓવરડ્રાફ્ટ વગર માણસ ઓછા હોય, કોક જ હોય. આ ઓવરડ્રાફ્ટ ની બંધ કરશું. તમે હું લઈ આવ્યા સોના માના ઓવરડ્રાફ્ટ? મોટા ભાઈ ને પૂછ્યા વગર એ લઈ આવ્યા. એટલે એવું કઈ કરજો ને, ગામ માં કઈ કરજો ને. બઉ લોકો લાભ ઉઠાવશે, બઉ લોકો બઉ લાભ ઉઠાવશે. બે પ્રશ્નો પૂછવા છે. હા પૂછો. બેને પેલા પ્રશ્ન બધા પૂછવા.
આ મહાવિધેય ક્ષેત્ર એટલે એ શું છે ખબર નથી પડતી. એટલે હું પેલો વેદાંત ના ગ્રંથો મેં વાંચ્યા છે ને, એટલે આ મહાવિધેય ક્ષેત્ર એક નવો શબ્દ આવેલો છે. એટલે એ શું હશે? એટલે આ જે બ્રહ્માંડ છે ને, આ દેખાય છે એટલું બ્રહ્માંડ નથી. આવા ક્ષેત્રો છે, આવા 15 ક્ષેત્રો છે. આ 15 તેમાં 5 ભરત છે. આપડા ભારત છે ને એવા અનાજ એવા ક્ષેત્ર 5 છે. પછી 5 ઐરાવત છે, 5 મહાવિધેય છે. તે મહાવિધેય ક્ષેત્રમાં એવું છે કાયમ સરખું જ રહે છે. કળિયુગ સતયુગ એક જ યુગ રહે છે, એટલે દ્વાપર એકલો જ રહે છે. શું રહે છે? દ્વાપર એકલો જ. એટલે તો કશું વાંધો નહીં ત્યાં આગળ. જયારે અહીંથી જે બધું ત્યાં જાય એટલે પછી ત્યાં આગળ સંપૂર્ણ પુરુષ મળી જાય. ત્યાં આગળ અમે સંપૂર્ણ ચાર ડિગ્રી ઓછા કે ભાઈએ. એટલે આ જે સિમંદર સ્વામી એ સંપૂર્ણ પુરુષ છે એ ભેગા થઈ જાય. એટલે ત્યાં આગળ આપણને તે અવતાર બદમોક્ષ થાય. એમનો દર્શન કરવાથી શીખવાનું કશું નહીં, શીખવાનું મેં બધું શીખવાડી દીધું. ખાલી દર્શન જોવાથી અમે જોવાથી એમને મુક્તિ થઈ જાય. જો દાદા મેળવી છે, દાદા થ્રુ લખ્યો છે ને ભાઈ, દાદા ભગવાન ના સાક્ષી નમસ્કાર કરું. દર્શન કરાવીએ છીએ, પણ પછી આ શરીર નો બધા પરમાણુ બધા એમાં બદલી જશે કે ભૂમિકા બદલી જશે. ભૂમિકા અહીંયા આગળ જેમ જેને લાયક હોય ને તે લાયક માં તેમ જ જાય. ફિફ્થ સ્ટેન્ડર્ડ લાયક હોય ફિફ્થ માં જાય, સિક્સ ને લાયક હોય સિક્સ માં જાય. એ રીતે જે ક્ષેત્ર ને લાયક થયો એ ક્ષેત્ર માં જાય. તે આ બધા મહાવીર ક્ષેત્ર ને લાયક થવાના છે. અમારા સિમંદર સ્વામી સાથેનું આ તાર છે, જોઈન્ટ છે, અને એમના થકી આ લોકોનું કલ્યાણ થાય છે. સમજ પડે ને? એટલે આ ત્યાં આગળ બધા થવા દર્શન કરશે, લોકોનું કલ્યાણ થઈ જશે. અમારો આ જે આજ્ઞા છે પાળવાથી પુણ્ય બંધાય છે. આજ્ઞા પૂરવાથી પુણ્ય બંધાય છે. એક અવતાર નું એક અવતાર માં એ ભેગા થાય અને ત્યાં આગળ એટલો બધો આનંદ રહે, એટલા બધા આનંદ માં મસ્તી માં રહી અને પછી મુક્તિ માં જવાનું છે. દાદા અવતાર એટલે આવું મનુષ્ય શરીર નો જ બધાને માટે નથી. જે મારા વધુ ટચમાં રહે છે તેને એક અવતાર, નહીં તો એને 4 અવતાર થાય, પછી વધારે થઈ જાય. જો દાદા એક અવતાર એટલે આ શરીર જેવો જ અવતાર થતો છે? આવો જ મનુષ્ય આના જેવો, આવો જ આવો જ આવો. પણ એ શરીર, એ શરીર જુદું કેવું સરસ. એની વાત જ આ દ્રાપર માં હતા ને એમાં બધું. આ તો ખરીદ શરીર છે, પેલા દ્રાપર માં હા મનમાં વિચાર હોય એવા, મનમાં એવું વાણી બોલે એવું વર્તન હોય, શરીર ની દેખાવ દેખાવ બધું સ્ટ્રોંગ હોય, બધી રીતે બધી રીતે બધું આવું નહીં. આવું આ તો ચરવામાણ છે, બધું આ તો 4 યુગ નું ચરવામાણ છે. રેતી ચરવામાણ ચાલતા ચાલતા રહ્યું ને, આ ચરવામાણ ફરી તારીએ છીએ. આ છેલ્લું ચાળીએ છીએ. દાદા ફાંકે ખેંચે કોઈ નહીં હતા મારા ત્યાં જ ખેંચે છે દાદા. બીજા લોકો બહાર ના લોકો નહીં, લોકો સમજણ પડી જાય. આમાં અડધા ગુચવાઈ ગયેલા, અડધા ગુચવાઈ ગયેલા કે દાદા આવ્યા તે વંટોળિયા ની માફક દાદા જતા રહ્યા અને પ્રવચન વગેરે કઈ કર્યું નહીં, અવાજ બી સાંભળ્યો નહીં એમ. હા પણ પ્રવચન લોકો ની બહુ ઈચ્છા હોય. પણ દાદા કેટલાક અવાજ બી ખબર નહીં ને મંદિર માં આવેલા અને તમે આપડે દાદા કઈ બોલ્યા નહીં એટલે અવાજ કેવો છે તે બી ખબર નહીં પડી ને. હા એ ખબર ના પડી. હું આને પેલો પેલું જ્ઞાન આપી ત્યારે હતા નહીં કોઈ, એટલે આવું ગુચવાઈ ગયું. ગુચવાઈ ગયું એ તો ફરી આવી છે તેમ તેમ ફરી આવી છે ને તેમ તેમ લાભ મળતો. એ જે માણસે બધું ભેગું થયેલું તે બધા કહેવાથી ભેગું થયેલું નહીં. એવું બધા એટલા બધા માણસો ને કહેવા નતા ગયા દાદા, પણ એ મેરેજ થઈ ગયા ધીરે ધીરે. બધા મિત્રો ને વાત કરેલી એમને બહુ વાત. અને મુસલમાન કોઈ કશું વાત કરતા બિધારે
મુસલમાન તો વાત કરતા હતા, કેવું પડે એમ કેવું પડે કે કેવું પડે કે દાદા તમારા, અને ફટાકડા તો એક જ દુકાન વાળા પડ્યા છે. વાતાવરણ થી વાતાવરણ પ્રેમ થઈ ગયો. અત્યારે દાદા 5000 નું દારૂકાનું રોડ પર ફોડે પણ એમાં પ્રેમ ની બી હોય એવું બી બને ને? અમે છે તે પેલું પ્રવચન કરતા નથી કોઈ દાડો કોઈ જગ્યાએ પ્રવચન, કારણ કે અમારે તો ટેપ રેકોર્ડ કહેવાય, અમારું પ્રવચન થાય નહીં ને. એટલે પ્રશ્ન જે પૂછે તેના ઉપરથી તમે જેટલા પ્રશ્નો પૂછાય એના જવાબ મળે. જો હજારો પ્રશ્નો પૂછો ને એના જવાબ મળે. પ્રવચન આ ગામમાં છે ને પહેલેથી રિવાજ, આ પ્રવચન વાળો રિવાજ ચાલ્યા કરે. હાલો જગત આખું પ્રવચન ખોલી રહ્યું છે. જો બધી પ્રવચનો સાંભળીને કશું ભલીવાર આવતો નથી કશું. અને આ તો તમે પ્રશ્નો પૂછો ને તે જેટલા હોય એટલા સમાધાન થઈ જાય, અને સમાધાન થાય એટલે દાદા બધા હાજર થઈ ગયા. દાદા હવે બીજું પૂછું, દાદા નું યાદ આવે તો આનંદ તો થઈ જાય છે, આનંદ તો રહેજે. મને ઘણા બી બેંકમાં પૂછે છે કેમ ઉપાધ્યાય આજે તું આટલો બધો ખુશમાં દેખાય છે, તો એનો જવાબ હું આપી શકતો નથી. આમ કઈ શોખ જેવું રહેતું નથી, આ ઘરમાં પોયરા માદા પડે કેમ તેમ રહે પણ શોખ ના થાય, સ્પર્શ નહીં. પણ હવે દાદા આ શુદ્ધાત્મા નો ખ્યાલ રહે તો એના કરતા પણ વધારે આમ કોઈ તીવ્રપણે કોઈ વધારે કડક સાધના ખરી? દાદા નો પરિચય રીત બી તો કઈ છે નહી, પરિચય ખાલી પરિચય પરિચય પરિચય. જેટલું ભેગા થયા નઈ જેટલા ભેગા થયા કશું બોલ્યા ના બોલે તેનો નહીં, મારી પાસે બે પેપર માં છે તો એનો પરિચય કેવાય. ખાલી વાતાવરણ માં વાતાવરણ તે રૂપ થતો જાય, જે રૂપ માં જ્યાં બેઠા ત્યાં તે રૂપ થતો જાય. એટલે એમ સીધી શક્તિ બોલે, ડિરેક્ટ શક્તિ. તમારે યાદ કરો તારે, તમે દાદા ભગવાન બોલો ને તો તમને સહેજે યાદ રહ્યા જ કરે. દાદા તો યાદ રહ્યા જ કરે. કેટલાય માણસ એવા છે જેને નિરંતર દાદા યાદ રહેતા છે. તમારા ગામમાં એવા કેટલાય માણસ નિરંતર યાદ રહેવું પડે એટલે બસ. પછી એટલું બધા શું જોઈએ, પછી દુઃખ આવે જ કેમ કરીને? જો આગળ દાદા યાદ રહે દુઃખ નહીં, દુઃખ હોય તો દાદા યાદ નહીં. આઈધર ઓર જ છે, આઈધર ઓર. હા એટલે અહીંયા આગળ કયું કર્યું ભળે નહીં, પછી શું જોઈએ? ગમે તેટલી ભક્તિ કરીએ, કારણ કે દાદા દાદાની પર કોઈ દેવલોક નારાજી એવું છે નહીં. દેવલોક એટલા બધા છે, દેવલોકો બધા જેટલા ડેરો છે હિન્દુસ્તાન બધા ડેરો, આખા વર્લ્ડ ડેરો, એ બધા દેવ લોકો મારી પર હાજી છે. ખાલી દાદા એકલા એકલાથી બધું આવી જાય, એક જ ઓળખાણ થી બધું આવી જાય, બધા ખુશી. દાદા ના થયા એટલે બધા ખુશી. દાદા વિરોધી નથી આ બધા લોકો, આ બધા આચાર્યો જૈનો છે તો અમના વિરોધી, પેલા અમના વિરોધી, પેલા અમના વિરોધી. અમે કોઈ ના વિરોધ નહીં, અમે બધે જીવ માત્ર સાથે ભેદભાવ. અને જીવ માત્ર નિર્દોષ દેખાય અમને, ઝાડ પાન જીવ માત્ર, આપ વિચી બધું ઘાસ બધું નિર્દોષ. પછી અતિ વધારે શું તમારે? દાદાનો સંગ થયો એટલે બધા રાજી, બધું બધા ઉપર બધા બહુ લોકો દેવ લોકો છે, બધા રાજી, મામા જ ના દે. પછી આપડે શું જોઈએ? દાદા નામ લે છે કોઈ? કોઈ લેતું નથી ને, બસ પછી હરકત ના આવે. તો દાદા રાતના ઉઠીને ધ્યાન ધરવાની કે એવું કોઈ ક્રિયા કરવાની જરૂર ખરી? કશું ધ્યાન, તમે પ્રવીણભાઈ છો, શુદ્ધાત્મા છો, એ દેખાડી રીતે શું કોણ છો? શુદ્ધાત્મા જ છું. તો તમને આખો દાડો શુદ્ધાત્મા છું એવું રહ્યા કરે છે? હા રહ્યા કરે છે. કોઈ પૂછે કે તમને શાનું ધ્યાન, તમે શુદ્ધાત્મા નું ધ્યાન રહે છે કે પ્રવીણભાઈ નું ધ્યાન કે શુદ્ધાત્મા નું? એ શુદ્ધાત્મા નું ધ્યાન એ જ ધ્યાન,
તમે શુદ્ધાત્મા રહેશો ને તે ધ્યાન, તે આખો દાડો ધ્યાન રહેશે, એને શુક્લ ધ્યાન કહ્યું છે. એ પ્રત્યક્ષ મોક્ષ નું કારણ. શું કહ્યું? પ્રત્યક્ષ મોક્ષ નું. બીજા બધા ધ્યાન તો બધા